તો એક મહત્વના સમાચાર છે, મુંબઈથી મળી રહ્યા છે. મુંબઈના કુર્લા રેલવે સ્ટેશન પર ગત મધરાત્રે આગની ઘટના સામે આવી, જેમાં લોકમાન્ય તિલક ટર્મિનલ પર પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર શોર્ટ સર્કિટની ઘટના બની હતી. અચાનક શોર્ટ સર્કિટ થતા આગની ઘટના બની હતી. જોકે તંત્રએ ત્વરિત રીતે કામગીરી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આ બાદ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો. Zee24 કલાક પર આપ જોઈ રહ્યા છો પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર આગ લાગી હતી. લોકમાન્ય તિલક ટર્મિનલ પર આગ લાગી હતી અને શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી, પણ તંત્રએ ત્વરિત કામગીરી કરતા પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. તો શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગી હતી તે આગળ ન વધે તેના પર તંત્રએ તરત કાર્યવાહી કરી. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કામેશ શક્સી પાસેથી. કામેશ, જે રીતે આ આગ લાગી હતી, કેટલા વાગ્યાની આ ઘટના છે અને કોઈ જાનહાનિ થઈ હતી? જે મિત્ર, હું આપને જણાવી દઉં કે ગઈકાલે રાત્રે 9 થી 12 વાગ્યાના સમયગાળામાં આ બનાવ બન્યો હતો. મુંબઈના કુર્લા રેલવે સ્ટેશન ઉપર છે જેની આ ઘટના છે. કુર્લા રેલવે સ્ટેશન જે છે, લોકમાન્ય તિલક ટર્મિનલ જે કહેવાય છે, તે જગ્યાએ પ્લેટફોર્મ નંબર 1 અને 2 જે આવેલી છે ત્યાં આગળ ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટનો આ બનાવ બન્યો હતો. કે પાઇપલાઇન જ્યાં આગળ સેટ કરાયેલી હતી, પાઇપલાઇનમાં અચાનક જ શોર્ટ સર્કિટ થઈ હતી ને શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. આગ વિકરાળ સ્વરૂપ ન ધારણ કરે તે માટે તાત્કાલિક આ બનાવ બનતા તંત્રએ સઘન કામગીરી હાથ ધરી હતી અને સ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. અને મળતી માહિતી અનુસાર કોઈ મોટી નુકસાનના, કોઈ મહત્વના નુકસાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયેલ નથી, પરંતુ એક મોટી દુર્ઘટના ટળી હોય એમ આપણે ચોક્કસથી કહી શકીશું. આભાર કામેશ માહિતી આપવા બદલ. તો મોટી દુર્ઘટના ટળી ગઈ છે, કારણ કે પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર જે રીતે શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારબાદ આગ લાગી હતી, તંત્રએ ત્વરિત કામગીરી કરતા આગ વધુ ફેલાય તે પહેલા જ રોકાઈ ગઈ હતી.